समाचार राजकोट થી મળી રહ્યા છે કે જ્યાં વિદર્ભી ક્રિકેટ કોચે યુવતીને ફસાવ્યાનો આ સમગ્ર કેસ સામે આવ્યો છે। તમને વિગતો આપી દે, રાજકોટની આ ઘટના બની છે। ભોગ બનનારી યુવતીના માતા મીડિયા સમક્ષ આવ્યા હોવાની વાત છે। મીડિયા સમક્ષ યુવતીની માતાએ નિવેદન આપ્યું છે, મારી દીકરી પર વશીકરણ કરવામાં આવ્યું હોવાની વાત યુવતીની માતાએ કહી છે। મારી દીકરીને ધાક ધમકી આપી હતી જેથી તે અમારા વિરુદ્ધ બોલતી હોવાની વાત માતાએ કહી છે। જે તે સમયે તેના વકીલ અને વિદર્ભી યુવકે કહ્યું હતું તેમ બોલી હતી। યુવક સાથે નહીં જવાનું યુવતીએ હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું હોવાનું માતાનું નિવેદન। આગામી થોડા દિવસમાં યુવતી વિદર્ભી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે તેવી વિગતો સામે આવી છે। અમે સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે માતા પિતાની મંજૂરી જરૂરી છે। મારી દીકરીને એને ત્યાં જવું નથી અને એ એની રીતે ફસાવતો હતો, બરાબર છે। એટલે છોકરીને સમજાઈ ગયું કે મારે મારા અત્યારે મારી કીર્તિ વધારવી છે, મારે ભણવું છે ને આગળ વધવું છે, મારે ત્યાં જવાનું છે નહીં। એની ધાક ધમકીના કારણે એ બી અને જે કાંઈ બોલતી હતી અને ત્યારે જે ટાઈમે મીડિયામાં આવીને એને બોલાવડાવી એના વકીલ દ્વારા કે તું જઈ અને આ રીતે બોલી જા, બરાબર છે। એટલે એ આ રીતે બોલી ગઈ હતી મા બાપ વિશે અને એ પણ દીકરીએ સ્વીકાર્યું છે કે હા એના એના દબાણથી હું બોલી ગઈ છું, છોકરાના વકીલ અને છોકરાના દબાણથી। આ તરફ સામાજિક આગેવાનો પણ યુવતીના સમર્થનમાં આવ્યા, પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ તેવો આગેવાનોનો મત છે। વિદર્ભી યુવકની ધરપકડ કરી સરઘસ કાઢવાની આગેવાનોની માંગ છે। લવ જેહાદના કિસ્સાઓમાં અમે પરિવારને મદદ કરવા તૈયાર હોવાની વાત સામાજિક આગેવાને કરી છે। કે આ દીકરીને એની સાથે નથી રહેવું એટલે હું સરકાર પાસે એક માંગણી કરું છું, અપીલ પણ અમે કરીએ છીએ સમાજના અમે યુવાનો દ્વારા કે સરકાર આમાં આગળ વધે અને આ ઇસમ વિરુદ્ધ કાયદાકીય રીતે કાયદાકીય ફરિયાદ થાય, એના વિરુદ્ધ ગુનો દાખલ થાય એવી અમારી માંગણી છે। કે આગળની કાર્યવાહીમાં અમારા વકીલ દ્વારા આ મહેમૂદ બુખારી દ્વારા એના ઉપર એક ગુનો દાખલ થાય અને ફરિયાદ થાય અને જાહેરમાં એનું સરઘસ નીકળે